श्री कड़वीबाई वीराणी कन्या विद्यालय राजकोटनी यूट्यूब चैनल में तमारू स्वागत है। व्यवसायलक्षी गुरु विज्ञान प्रवाह धोरण 11 विषय मूलभूत सामाजिक विज्ञान प्रकरण 6 व्यावसायिक औद्योगिक व्यापारिक अने सामाजिक क्षेत्र मनोविज्ञान तास 3। विद्यार्थी मित्रों, आ अगाउना बे तास में आपणे मनोविज्ञान एटले शुं, सामान्य अने सामाजिक मनोविज्ञान कोने कहेवाय अने एनी समाजमां उपयोगिता विषे वात करेली। आजे व्यवहारलक्षी मनोविज्ञान अने व्यवसायिक क्षेत्रे मनोविज्ञाननी उपयोगिता शुं छे ए बाबते आपणे वात करशुं। सौथी पहेला व्यवहारलक्षी मनोविज्ञाननो अर्थ। व्यवहारलक्षी मनोविज्ञान मनोवैज्ञानिक सिद्धांतोने समाज जीवनना विभिन्न क्षेत्रोमां उपयोगितावादी ना पाया ऊपर लागू पाड़े छे। ते व्यक्तिना वर्तनमां इच्छित तरफना परिवर्तनों लावा माटेना उपयोगी सिद्धांतों स्थापतुं विज्ञान छे। आ वातने समझिए कि मनोविज्ञान छे ए खरेखर व्यवहारमां लावू होय, वर्तनमां लावू होय के जीववू होय तो शुं शुं ध्यानमां राखवानुं छे, कया कया एना सिद्धांतो होय छे कि जे आपणने डे टू डे लाइफमां रोजिंदा जीवनमां उपयोगिता साबित करे छे पोतानी, तो ए उपयोगितावादीना पाया ऊपर कया सिद्धांतने आपणे लागू पाड़ी शकीए अने कोई एक व्यक्तिमां, पछी ए कर्मचारी स्वरूपे होय के संचालकना स्वरूपे होय, इच्छित परिवर्तन लावा होय तो एमां आ बधा सिद्धांतो कई रीते उपयोगी थाय એ આપણને એની સમજૂતી આપે છે, એનું મહત્ત્વ છે એ સમજાવે છે। અને વ્યવહારમાં રોજિંદા વ્યવહારમાં આ બધા સિદ્ધાંતોને કેમ સ્થાપિત કરવા એની પણ ગાઈડલાઈન આપણને આપે છે। જે મનોવિજ્ઞાન સમજૂતી પૂરતું છે એ અલગ છે, કોઈને સમજવા પૂરતું, પણ કોઈના વર્તનને સમજીને પછી એમાં પરિવર્તન લાવવા માટે જે જરૂરી છે એ પાછા સિદ્ધાંતો અને મનોવિજ્ઞાન અલગ છે। સમજવું અને જીવવું, તો આ જીવવા માટે ઉપયોગી મનોવિજ્ઞાનના કયા કયા સિદ્ધાંત છે એના વિશે આપણે સમજૂતી મેળવશું, અને આ વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન છે એના સિદ્ધાંતોને સ્થાપિત કરે છે। વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન એ પણ મનોવિજ્ઞાનની જ એક શાખા છે, અને એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? ઉદ્યોગ, વ્યવસાય, કુટુંબ જીવન, વેપાર વાણિજ્ય, શિક્ષણ, રાજકારણ, સુધારણા કે પરિવર્તનના ક્ષેત્રે એનો ઉપયોગ થાય છે। કે ખરેખર આ બધા જે ક્ષેત્રે જ્યારે વ્યક્તિઓ કામ કરતી હોય છે ત્યારે મનોવિજ્ઞાનના કોઈને કોઈ સિદ્ધાંતને કઈ રીતે અમલમાં મૂકવા એ આ વ્યવહારુ મનોવિજ્ઞાન અથવા તો વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન છે એ આપણને સમજાવે છે। એક રીતે કહીએ તો એ માનવ વર્તનના ક્ષેત્રમાં ઇજનેરી અને ચિકિત્સાત્મક અભિગમ અપનાવે છે। એટલે કે ઇજનેર એક એન્જિનિયર શું કામ કરે છે, કોઈ નવી જ ભૂમિ ઉપર કંઈક નવું જ કન્સ્ટ્રક્શન કરે છે, નવું સર્જન કરે છે, એમ માનવીમાં જે વર્તન નથી એવું અંદરથી ઉત્પન્ન કરવું હોય તેમાં મનોવિજ્ઞાન કઈ રીતે ઉપયોગી થાય, સાથે સાથે માનવીમાં કોઈ વર્તનમાં સમસ્યા છે તો એ સમસ્યાનું કારણ શું છે, એનું નિવારણ શું છે, એને કેમ શોધવું એ કારણને, કારણ કે વર્તનમાં કંઈ બદલાવ હોય જુદા પ્રકારનો તો એ પણ એક પ્રકારની બીમારી છે, તો એની ચિકિત્સા કેમ કરવી, આ બધામાં આપણને આ વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન ઉપયોગી થાય છે। અને આમ છતાં એ મૂલ્યમુક્ત વિજ્ઞાન છે। મૂલ્ય એટલે કે ધોરણો, ધોરણો છે એ સમયે સમયે બદલે છે, સ્થિતિ પ્રમાણે, ક્યારેક કોઈ સ્થાન પ્રમાણે પણ એ મૂલ્ય પરિવર્તિત થતા હોય છે, વ્યક્તિએ પણ મૂલ્યોની વ્યાખ્યા અલગ અલગ મૂલ્યની અલગ અલગ થતી હોય છે। એટલે કોઈ વ્યક્તિના વર્તનમાં સુધારો લાવવા કે એના વર્તનની ચિકિત્સા કરવા માટે કોઈ ધોરણ, ખાસ સ્પેશિયલ ધોરણ, નિશ્ચિત ધોરણને અપનાવીને જ અમુક કામ થઈ શકે એવું આ વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન નથી માનતું। એ એમ સમજે છે કે દરેક વ્યક્તિ અલગ છે,
દરેક વખતેના સંજોગો અલગ છે, એ પ્રમાણે અલગ સિદ્ધાંત હોઈ શકે. એટલે કે એક વ્યક્તિ માટે જે સિદ્ધાંત છે એ બીજા માટે કારગત ન પણ હોઈ શકે, એના પર 100% ફિટ ન બેસતો હોય એવું પણ બની શકે. કોઈ સમાજ માટેનું મૂલ્ય પણ આમાં એના નિર્ણય માટે ન બાધક બનવું જોઈએ, કે પૂર્વગ્રહ સમાન ન બનવું જોઈએ કોઈ જાતિ માટે, કોઈ જ્ઞાતિ માટે. એટલે આ બધા જ મૂલ્યોથી મુક્ત એક પ્રકારનું મનોવિજ્ઞાન છે, અને એ છે વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, વેપાર વાણિજ્યનું મનોવિજ્ઞાન, ચિકિત્સા મનોવિજ્ઞાન, દાંપત્ય જીવનનું મનોવિજ્ઞાન વગેરે, આ અલગ અલગ જે સમાજની અલગ અલગ ભૂમિકાઓ છે માનવીની, જેમાં એ દરેક અલગ અલગ જગ્યાએ પરસ્પરસ વ્યવહાર જે કરે છે એ વ્યવહારોને સમજવા માટે અને એ વ્યવહારોનું મનોવૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ વ્યવહારલક્ષી મનોવિજ્ઞાનની શાખા છે છે એ ઉદ્ભવી છે. સાથે સાથે આ બધી જ જગ્યાઓએ શ્રમ વિભાજન, એટલે કે કોણે કયું કામ કરવું, સાથે કયા સમયે કેટલા પ્રમાણમાં કામ કરવું, કઈ પદ્ધતિ અપનાવવી, અને આ બધી જ પ્રવૃત્તિઓમાં કે વ્યવહારમાં કંઈક વિશેષીકરણ લાવવું પણ જરૂરી છે. કારણ કે આજનો જે સમય છે એ તજજ્ઞનો સમાજ છે, દરેક ક્ષેત્રમાં આપણને અલગ અલગ બાબતના નિષ્ણાતોની જરૂરિયાત પડતી હોય છે અને એ ઉપલબ્ધ બને છે. તો એ નિષ્ણાતો કઈ રીતે તૈયાર કરી શકાય અને એ નિષ્ણાતોનું મનોવિજ્ઞાન કેવું હોય, આ દરેક વસ્તુને સમજવા માટે જ આ વ્યવહારલક્ષી મનોવિજ્ઞાનની ઉપયોગિતા છે. અને એટલે જ ખબર પડે કે સમાજનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જે આ વ્યવહારલક્ષી મનોવિજ્ઞાનની ઉપયોગિતા ન સિદ્ધ થતી હોય. માટે એનું નોલેજ હોવું જરૂરી છે. અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમના વિદ્યાર્થી તરીકે જ્યારે ભવિષ્યમાં તમારે કર્મચારી કે સંચાલક તરીકે ભૂમિકા ભજવવાની છે ત્યારે, અને એમાં પણ કર્મચારી અલગ અલગ પ્રાંતમાંથી અલગ અલગ મૂલ્યો સાથે ઉછેર પામેલા આવેલા હશે, એના વિચારો, એના કાર્ય કરવાની રીત એ બધી અલગ અલગ હશે, તો એને સમજવા માટે, એની પાસેથી કામ લેવા માટે, અને વ્યવસાયને અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ દેશમાં પણ પ્રસ્થાપિત કરવો હોય તો એ દરેકના મૂલ્યો અલગ હશે. અને ઘણી વખત તો એક પણ મૂલ્યોથી અલગ, એનાથી અલિપ્ત પણ એવું કંઈક નવો આપણો સિદ્ધાંત પ્રસ્થાપિત કરી શકીએ. એટલે જ આ વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન છે એ મૂલ્યમુક્ત વિજ્ઞાન કહેવાય છે. એને ટિપિકલ કોઈ સિદ્ધાંત લાગુ નથી પડતા, પણ હા, એ પોતાના મનોવિજ્ઞાનમાં સામાન્ય અને સામાજિક બંને મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ ચોક્કસ કરે છે. હવે આવે છે વ્યવસાયિક ક્ષેત્રે મનોવિજ્ઞાન. પરંપરાગત ભારતીય સમાજમાં વિભિન્ન વ્યવસાયો જેવા કે કૃષિ, વેપાર, ગૃહ ઉદ્યોગ, ખેતમજૂરી, માછીમારી, હિસાબી કામ, વૈદક, સુથારી, લુહારી, શિક્ષણ, પશુપાલન વગેરે જ્ઞાતિના પાયા ઉપર રચાયેલા હતા. એટલે કે માછીમારનો દીકરો કે દીકરી હોય તે માછીમાર કામ કરતા હોય, ખેડૂતનો દીકરો હોય તો એ ખેતીનું જ કામ કરતો હોય, સુથારનો દીકરો છે તો એ સુથારી કામ જ કરતા હોય. આ રીતે આપણી આખી સમાજ વ્યવસ્થા અને એના કાર્યો રચાયેલા હતા. અને વ્યવસાયિક વિભાજન જ્ઞાતિના આધારે જ થયેલું હતું. આ વ્યવસાયો વંશાનુગત હતા. એમાં કુટુંબમાં નાનપણથી જ વ્યક્તિને પિતા દ્વારા વ્યવસાયિક કૌશલ્યો શીખવવામાં આવતા હતા. આથી વ્યક્તિ માટે ઔપચારિક વ્યવસાયિક માર્ગદર્શનની જરૂર પડતી નહોતી. તેમજ વિભિન્ન વ્યવસાયો માટે લાયક વ્યક્તિઓની પસંદગી કરવાનો તથા ભરતી કરવાનો પ્રશ્ન પણ ઊભો થતો નહોતો. કારણ કે મામૂલી લેવલના આ બધા જ પ્રકારના કામો જ્ઞાતિ આધારિત હોવાથી એ દરેક પ્રકારના લોકો સમાજમાં પેઢી દર પેઢી મળેલા જ રહેતા હતા. એટલે સ્પેશિયલ શોધવા જવા નહોતા પડતા કે અન્ય
જ્ઞાતિના લોકોને આ પ્રકારની એક્ટિવિટી શીખડાવીને એના કૌશલ્ય શીખડાવવા પડે અને અમુક પ્રકારની જરૂરિયાત માટેના નિષ્ણાંતો ઊભા કરવા પડે એવા સંજોગ બિલકુલ નહોતા. અને સ્વાભાવિક છે કે બાળક ઘરમાં અન્ય વડીલોને કામ કરતા જોતા હોય જ્ઞાતિબદ્ધ, તો એ ધીરે ધીરે એ જોતા જોતા અને શરૂઆતમાં નાની મોટી ભૂલ કરતાં કરતાં એ દરેક કામને એ શીખી જાય છે ધીરે ધીરે. વ્યક્તિમાં જે તે વ્યવસાયને અનુરૂપ અભિવૃદ્ધિ અને રુચિ છે કે નહીં તે જાણવાની આવશ્યકતા રહેતી નહીં, કે વ્યવસાય માટે ખાસ ઔપચારિક શિક્ષણની આવશ્યકતા પણ નહોતી રહેતી. આજકાલ કેવું જોવા મળે છે કે એવું નથી કે જે કોઈ જ્ઞાતિના બાળકો છે એ જ ને એ જ્ઞાતિને અનુરૂપ જ વ્યવસાય પસંદ કરે. બાળક ઈચ્છે તો એ જુદો બિઝનેસ કરી શકે છે કે જુદા પ્રકારનું કામકાજ સ્વરોજગારી માટે પસંદ કરે છે. એ એમ સમજે છે કે મારી અભિવૃદ્ધિ આમાં નથી, વ્યવસાયિક જે આપણું પરંપરાગત કામકાજ ચાલ્યું આવ્યું છે એમાં. અને એની અભિવૃદ્ધિની કસોટી પણ એ ઓનલાઈન પણ આપી શકે છે. અને વ્યાવસાયિક ધોરણે જે લોકો અભિવૃદ્ધિની કસોટીઓ કે સંશોધન કરતા હોય એની પાસેથી જઈ અને ગાઈડન્સ મેળવી શકે છે અને પોતાને બિલકુલ જ કુશળતા ન હોય જેમાં એની અભિવૃદ્ધિ છે તો એમાં એ ટ્રેનિંગ દ્વારા ઔપચારિક શિક્ષણથી ટ્રેનિંગ મેળવી શકે છે. પહેલાં આવી કોઈ જરૂરિયાત પડતી નહોતી અને આવી કોઈને ખાસ ખબર પણ નહોતી પડતી. વ્યક્તિને વ્યાવસાયિક પસંદગીનું સ્વાતંત્ર્ય જ નહોતું, એવો કોઈને વિચાર જ નહોતો આવતો. જે કંઈ ચાલ્યું આવતું હતું પરિવારમાં એને જ બધા પેઢી દર પેઢી એ કામને આગળ વધારતા હતા અને તેને ફરજિયાતપણે પિતાના જ્ઞાતિ વ્યવસાયને જ અનુસરવાનું રહેતું હતું. તો વ્યવસાય ક્ષેત્રે મનોવિજ્ઞાનની હવે જરૂરિયાત પડી છે. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ પછી પરિસ્થિતિ ઝડપથી બદલવા લાગી. યંત્રવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તન ઝડપી બન્યું. જરૂરિયાતોમાં અનેક ગણી વૃદ્ધિ થવા લાગી માટે કારકુનોની જરૂર પડવા લાગી. કારખાના માટે કુશળ અને અકુશળ મજૂરોની, મશિનિસ્ટની, ઇજનેરની જરૂર પડવા લાગી. વેચાણ માટે સેલ્સમેનની જરૂર પડવા લાગી. કામદારોના કામના નિરીક્ષણ માટે સુપરવાઇઝરોની પણ જરૂરિયાત પડવા લાગી. આપણું જે ભારતીય સમાજનું માળખું હતું કામની બાબતનું એ ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી વિખેરાઈ ગયું, કારણ કે એમાં મશીનો આવવા માંડ્યા તો માણસોની જરૂરિયાત છે ઓછી પડવા માંડી. સાથે સાથે એ મશીનને ઓપરેટ કરી શકે એવા અલગ અલગ કુશળતા ધરાવતા લોકોની જરૂરિયાત પણ વધવા લાગી. એટલે કે આખું કામ કરવાનું માળખું પાયાથી બદલી ગયું. જે પ્રકારની કુશળતા હાથેથી એ કામ કરતા હતા અને જરૂરિયાત હતી એના કરતાં જુદા પ્રકારની કુશળતાની જરૂરિયાત ઊભી થઈ, જુદા પ્રકારની ટ્રેનિંગની જરૂરિયાત પડવા લાગી. માલ ખૂબ વેચાવા બનવામાં ઉત્પાદન થવા લાગ્યું તો સેલ્સમેનની પણ જરૂરિયાત પડવા લાગી. તો આખી એક જે કામ કરવાનું માળખું છે એ પાયાથી બદલેલું હોવાથી અને આખું મશીન અને યંત્રની આધારિત હોવાથી લોકોના મગજ ઉપર આની ઘણી અસર થઈ હતી, પોઝિટિવ નેગેટિવ બંને. અને ત્યારે એના મગજને સમજવા માટે, એને નવી ક્રાંતિમાં એડજસ્ટ કરવા માટે પણ આ વ્યવસાયિક ક્ષેત્રના મનોવિજ્ઞાનની જરૂરિયાત પડવા લાગી. કારણ કે માનવી જ્યારે એક મામૂલી ગૃહ ઉદ્યોગ કરતો હોય અને એક મોટા વ્યવસાયનું એક એકમ બને, એ બંનેમાં એની માનસિકતા અલગ પ્રકારની હોય એ જરૂરી છે, એ સ્વાભાવિક છે. સમાજમાં અનેક માણસો યંત્રને ખરાબ ગણતા હતા, એની માનસિકતાને પણ ચેન્જ કરવા લાગી માટે પણ આ મનોવિજ્ઞાન ઉપયોગી સાબિત થયું. સાથે સાથે આ યંત્રોએ લોકોની અને બેરોજગાર બનાવ્યા છે એવી માનસિકતા પણ ઊભી થવા લાગી હતી. તો આ દરેકને યોગ્ય સ્વરૂપ આપવા માટે વિચારોને, વલણોને આ વ્યવસાયિક મનોવિજ્ઞાન છે એ ખૂબ ઉપયોગી સાબિત થયું છે. અને આ ઔદ્યોગિક ક્રાંતિના કારણે અનેકવિધ વ્યવસાયોમાં શ્રમ વિભાજન અને
જુદી રીતે થવા લાગ્યું અને વિશેષીકરણ પણ થવા લાગ્યું. એટલે કે પહેલાં તો શું હતું કે સમાજમાં પારિવારિક ગૃહોદ્યોગ હતા, દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર એ જ વ્યવસાયને લગતું કામ કરતા હતા, એટલે ખાસ અલગથી શ્રમ વિભાજન કરવાની જરૂરિયાત નહોતી પડતી. અને જેને જે ફાવે એ કામ કરતા હતા, એટલે ખાસ વિશેષીકરણની પણ જરૂરિયાત નહોતી પડતી. કારણ કે પરિવારમાં કોઈને કોઈ વ્યક્તિને એક કામને લગતી કોઈને કોઈ ખૂબી આવડતી હતી, એટલે કામ ચાલ્યું જતું હતું. પણ ઔદ્યોગિક ક્રાંતિ પછી અનેક વ્યવસાયો નવા ઉત્પન્ન થયા અને એના માટે અલગ અલગ પ્રકારના લોકોની જરૂરિયાત પડી. એટલે શ્રમ વિભાજન કરવાની પણ જરૂરિયાત, કે બહેનોને આ કામ સોંપવું, ભાઈઓને આ કામ સોંપવું, અને અમુક પ્રકારની ખાસ કુશળતાની પણ જરૂરિયાત ઊભી થઈ હતી. વ્યાવસાયિક વૈવિધ્ય પણ ઝડપી બન્યું હતું. ખૂબ નવા કલ્પના નહોતી. પહેલાંના સમયમાં એવા વ્યવસાયો છે એ નવા ઉત્પન્ન થયા હતા અને દરેક ક્ષેત્રમાં જે તે વ્યવસાયને અનુરૂપ યોગ્ય, લાયક, અભિવૃત્તિ, બુદ્ધિ, અભિરુચિ ધરાવતી વ્યક્તિઓની આવશ્યકતા પડવા લાગી. કારણ કે જે તે કામ માટે યોગ્ય વ્યક્તિ ન મળે તો એ કામની ગુણવત્તા ન જળવાય અને લાંબે ગાળે ઉદ્યોગને નુકસાનકારક સાબિત થાય. પરિણામે હવે લોકોની ભરતી કોઈપણ વ્યવસાયમાં એની યોગ્યતાને, એની લાયકાતને, અભિવૃત્તિ, કુદરતી એનામાં એ શક્તિ છે કે નહીં એને લગતી, એની બુદ્ધિ, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને પછી કરાતી હતી. એટલે આ બધી વસ્તુની જરૂરિયાત ઊભી થઈ હતી લોકોને સમજવા માટે, અને બધા માટે મનોવિજ્ઞાનની પાછી જરૂરિયાત ઊભી થઈ હતી. એટલું જ નહીં, પરંતુ સમાજમાં વ્યક્તિગત ભિન્નતાઓ તીવ્ર બનવા લાગી હતી. કારણ કે પહેલાં લોકોએ આ પ્રકારની પોતાની જાતને ક્યારેય અલગ માળખામાં મૂકી જ નહોતી, એટલે કંઈ ખબર જ નહોતી. પણ જેવું આ નવું માળખું આવ્યું તો દરેક વ્યક્તિને પણ એવી ખબર પડવા લાગી કે એનામાં અનેક સ્કિલ પડેલી છે. પરિણામે દરેક વ્યક્તિ વિશિષ્ટ છે, અલગ છે, આગવો છે એવી વ્યક્તિને ખબર પડવા લાગી. અને ભિન્નતાઓ અને વ્યક્તિગત ભિન્નતા દરેકની પોતાની જે છે એની દરેકને ઓળખ મેળવવી પણ ગમવા લાગી, અને એની જે એક ભૂખ હતી વ્યક્તિગત ભિન્નતા મેળવવાની એ પણ તીવ્ર બનવા લાગી. બુદ્ધિ, અભિવૃત્તિ, શિક્ષણ વગેરેના તફાવતો પણ વધવા લાગ્યા. કારણ કે એની કસોટીઓ ઊભી થવા માંડી દરેક બાબતની, અને એના આધારે, એટલે કે વ્યવસાયમાં જે પ્રકારની સ્કિલની જરૂરિયાત હતી એને અનુરૂપ જ શિક્ષણનું માળખું પણ બદલાવા લાગ્યું. એટલે સમગ્ર માનવ જીવન એક રીતે કહીએ તો બદલાતું ગયું. એની અર્થવ્યવસ્થા, સામાજિક જીવનધોરણ, ધારાધોરણ, દરેક વસ્તુ બદલાઈ ગઈ. પરિણામે માણસને સમજવો, એકબીજા સાથેના વ્યવહારોમાં સામાજિકતા અને એકતા જાળવી રાખવી, સંબંધો જાળવી રાખવા માટે પણ આ મનોવિજ્ઞાનની ઉપયોગીતા ખૂબ ઉપયોગી સાબિત થઈ. અને આવી વ્યક્તિગત ભિન્નતાઓને લીધે તેમજ વ્યાવસાયિક વિશેષીકરણને લીધે વ્યાવસાયિક માર્ગદર્શનની પણ જરૂર પડવા લાગી. કારણ કે હવે તો પારિવારિક ગાઈડન્સ ન મળી શકે, કારણ કે દરેક કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના બિઝનેસ કરી શકતા હતા અને મશીનને અનુરૂપ જ બધા વ્યવસાયો નવા ઊભા થઈ ગયા હતા, તો એના માટે અલગ પ્રકારના માર્ગદર્શનની પણ જરૂરિયાત હતી. તો હવે એવા પ્રકારના યોગ્ય વ્યક્તિની પણ જરૂરિયાત ઊભી થઈ કે જે ટ્રેનિંગ આપી શકે. મનોવિજ્ઞાન વ્યવસાયિક ક્ષેત્રના આ બે પ્રશ્નોને હલ કરવામાં, કે આ બે જરૂરિયાતો પૂરો પાડવામાં ઉપયોગી બને છે. એટલે કે કોનામાં કઈ અભિવૃત્તિ છે એ ઓળખી આપવામાં, એને કઈ પ્રકારે કઈ તાલીમ આપવી એની બાબતમાં, અને એને કયા કાર્યને અનુકૂળ, અનુરૂપ કરવો, એની અભિવૃત્તિને કેળવવી, અને બેકારીનો પ્રશ્ન પણ હલ કરવો, લોકોની માનસિકતા બદલવી, આ બંને મનોવિજ્ઞાન આશીર્વાદ સ્વરૂપ બની ગયું છે. એટલે કે મનોવિજ્ઞાને વ્યવસાય સંબંધિત જે કાંઈ પરિવર્તન આવ્યું સમાજમાં ઔદ્યોગિક ક્રાંતિને લીધે, એની દરેક સમસ્યાને હલ કરવામાં, સમજવામાં અને યોગ્ય દિશા આપવામાં ખૂબ પોતાની ભૂમિકા ભજવી છે.